ભરૂચ જિલ્લાના બોરભાઠા ગામ ખાતેની ચૂંટણીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં સામસામે પક્ષોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ રાજકારણ ચરણસીમાએ પહોંચી ગયું છે. રાજકીય કાવા દાવા થઈ રહ્યા છે ત્યારે તારીખ 26/2018 રોજ ઉપસરપંચ પદ બોરભાઠા બેટની ચૂંટણી ટેકાદારની બોગસ સહી કરવામાં આવી છે તેવું આવેદનપત્ર નામદાર કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે, જ્યારે આજે તારીખ 27/2018 રોજ તેની વિરુદ્ધનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવાતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. તારીખ 27/2018 રોજ બોરભાઠા બેટ ગામના રહીશોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે તારીખ 23/2018 રોજ બોરભાઠા બેટ ગામની પંચાયત ઓફિસમાં ઉપસરપંચની વરણી કરવાની હતી. તે અંગે ચૂંટણી નિરીક્ષક તરીકે નાયબ ટીડીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસરપંચ તરીકે પ્રફુલ્લભાઈ કાશીરામ પટેલે ઉમેદવારી કરી હતી. તેમના ટેકેદાર તરીકે શ્રીમતી રીનાબેન જયંતિભાઈ પટેલે સહી કરી હતી, જ્યારે તેમની સામે ધર્મેન્દ્ર નારાયણ પટેલ હતા અને તેમના ટેકેદાર પૂનમભાઈ મંગુભાઈ પટેલ હતા. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધર્મેશભાઈ પટેલ હારી જાય તેવા સંજોગો હતા, જેથી ધર્મેશભાઈ પટેલ તથા તેમના ટેકેદાર પૂનમભાઈ પટેલે બહારની એમના માણસોને બોલાવી ચૂંટણી પ્રક્રિયા થવા દીધી ન હતી અને ચૂંટણી અધિકારી સાથે પણ ગેરવર્તણૂક કરી હતી, તેમજ પોલીસની હાજરી હોવા છતાં ચૂંટણી પ્રક્રિયા થવા દીધી ન હતી. આવેદનપત્રમાં ધર્મેશભાઈએ અને પૂનમભાઈ ખૂબ જ માથાભારે હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેથી ઉપસરપંચની પ્રક્રિયામાં ફક્ત ચૂંટાયેલા સભ્યની હાજરીમાં નિષ્પક્ષ રીતે થાય તેવી માંગણી આવેદનપત્રમાં કરવામાં આવી છે. આમ સામસામે આવેદનપત્ર પાઠવાતા બોરભાઠા બેટ ગામનું રાજકારણ ગરમાયું છે. આ બાબતે કોણ સાચું અને કોણ ખોટું છે તે તો આવનારો સમય જ બતાવશે. મારું નામ પ્રફુલભાઈ કાશીરામભાઈ પટેલ છે. હાલમાં બોરભાઠા બેટ ગામમાં ચૂંટણી થઈ એમાં હું સભ્ય તરીકે ચૂંટાઈ આવેલો છે. એ ચૂંટણી થયા બાદ 23/2018 રોજ અમારા ગામમાં ઉપસરપંચની ચૂંટણીની વરણી હતી. બોરભાઠા બેટ ગામ પંચાયતે ચૂંટણીની પ્રક્રિયા રાખવામાં આવેલી હતી. એ પ્રક્રિયામાં મેં ઉપસરપંચ તરીકે ઉમેદવારી કરી હતી અને મારા ટેકેદાર રીનાબેન જયંતિભાઈ પટેલ હતા એની સામે ધર્મેશભાઈ વિરોધ પક્ષમાં ધર્મેશભાઈ નારાયણભાઈ પટેલે ઉમેદવારી નોંધી હતી. એના ટેકેદાર પૂનમભાઈ મંગુભાઈ હતા. એ લોકોએ ગત 23 તારીખે આ ચૂંટણીની પ્રક્રિયા અટકાવવા માટે ખોટા આક્ષેપ કર્યા છે કે સહીનો નમૂના ખોટા છે. એવી પ્રક્રિયા કરીને એ લોકોએ ગામ લોકોને ઉશ્કેરી પંચાયત ઓફિસ ઘેરી લીધી અને જે નાયબ પીડીઓ આવ્યા હતા તેમને પણ ગભરાવી ચૂંટણી પ્રક્રિયા અટકાવી હતી. આ લોકો માથાભાર ઇસમ હોવાથી ચૂંટણીની પ્રક્રિયા ત્યાં અટકી ગઈ અને કોઈ કાર્યવાહી કરવા દીધી નથી. બસ આ માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર માટે આપવા આવ્યા છે. અભિષેક યજ્ઞ રિપોર્ટ, ભરૂચ.